गांधीनगर में 14 मार्चे लेवनार धोरण 10 अने 12 नी परीक्षा ने लईने तंत्रे तैयारीओ पूर्ण करी छे। स्ट्रॉंग रूम में चुस्त बंदोबस्त राखवामां आव्यो छे। महत्वपूर्ण छे के धोरण 10 में कोरोना कारणे मास प्रमोशन मळ्युं हतुं, जेना परिणामे विद्यार्थीओ प्रथम वखत बोर्ड नी परीक्षा आपवा माटे जई रह्या छे, जेना परिणामे तंत्र पण पूरी तकेदारी राखी रह्युं छे। મંગળવારથી માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે। 9 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા આપશે। આ ઉપરાંત ધોરણ 12 ની અંદર પણ 1 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે, ત્યારે ગાંધીનગર જિલ્લાની અંદર પણ રાજ્ય સરકારના બોર્ડ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। અને ગાંધીનગરમાં આપ જોઈ શકો છો કે ગાંધીનગરમાં જે 10મા અને 12માના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ લેવામાં આવનાર છે તેનો સ્ટ્રોંગ રૂમ પણ બનાવી દેવામાં આવ્યો છે। ગાંધીનગર સેક્ટર 16ની માધ્યમિક શાળામાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કંટ્રોલ રૂમ અને સ્ટ્રોંગ રૂમ બનાવી દેવામાં આવ્યો છે। સીસીટીવી નેટવર્ક સાથે જોડાયેલા આ સ્ટ્રોંગ રૂમમાં એકદમ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે, જેની અંદર ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે। અને આ સ્ટ્રોંગ રૂમની ઉપર 24 કલાક ફરતે ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ગાંધીનગરમાં પોલીસ બંદોબસ્ત સાથે સીસીટીવી નેટવર્ક પણ ઊભું કરી દેવામાં આવ્યું છે। હવે જોઈએ કે ધોરણ 10 અને 12 ની પરીક્ષા બાળકો શાંતિપ્રિય રીતે આપશે અને તેની અંદર કોઈ ગેરરીતિ ન થાય તે માટે બોર્ડ દ્વારા સંપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો છે। ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર।